હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ કેમ છો બધા બાળકો ફાઇન વેરી ગુડ આઈ હોપ યુ ઓલ આર ફાઇન અને હવે તો બધા લોકો એફ એ થ્રીની એક્ઝામની પ્રિપરેશન પણ કરી રહ્યા હશે બરાબર ને સ્ટુડન્ટ તમે બધા જ લોકો પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો ને વેરી ગુડ જો આપણે તૈયારી કરીશું તો સારા સારા માર્ક્સ આવશે બરાબર ને ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ શું છે આજે કયો સબ્જેક્ટ અત્યારે ભણી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સબ્જેક્ટ ઇંગ્લિશ ઇંગ્લિશ સબ્જેક્ટ છે અત્યારે ભણવાનું ઇંગ્લિશમાં આપણે શું કરી રહ્યા છીએ યસ આપણે રિવિઝન કરી રહ્યા છીએ શેનું રિવિઝન કરીએ છીએ અત્યારે આપણે યસ અત્યારે આપણે શેનું રિવિઝન કરીએ છીએ આલ્ફાબેટ વિથ સ્પેલિંગ બરાબર ને સ્ટુડન્ટ વેલ ડન તો આ સ્પેલિંગ જો આપણે સારી રીતે લર્ન કરશું તો આપણને કેટલી બધી વસ્તુઓ આવડી જશે થ્રી લેટર વર્ડ્સ પછી બીજું શું આવશે હા આલ્ફાબેટ વિથ સ્પેલિંગ પછી શું આવશે ત્રીજું આપણને યસ સી ધ પિક્ચર એન્ડ રાઇટ નેમ્સ જો આટલા સ્પેલિંગ આપણને સારી રીતે આવડતા હશે તો આપણને બીજી એક પણ વસ્તુમાં પ્રોબ્લેમ થશે નહીં વેરી ગુડ તો ધ્યાનથી આ બધી વસ્તુઓનું રિવિઝન કરવાનું છે બધા જ બાળકો બુક પેન લઈને બેઠા છે ને ન લીધી હોય જેણે બુક પેન એ લોકો જલ્દીથી લઈ લે ઓકે ચલો તમને થોડો સમય આપું છું ચાલો હવે બધા જ બાળકોએ બુક અને પેન્સિલ લઈ લીધી હશે આપણે શરૂ કરીએ આપણે ક્યાં સુધી રિવિઝન કરી લીધું છે યસ આર સુધીના સ્પેલિંગ આપણે રિવાઇઝ કરી લીધા છે તો આજે આપણે ક્યાંથી શરૂ કરીશું આર પછી આવે એસ વેરી ગુડ તો એસ થી શરૂ કરીશું એસ તો ચાલો જલ્દી થી આપણે એસ પરથી સ્પેલિંગ્સ જોઈ લઈએ અહીં જુઓ સૌથી પહેલા આ શેનું પિક્ચર છે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ્સ શું છે આ જલ્દીથી એનું સ્પેલિંગ લખી ઓકે વેરી ગુડ હવે તમારે આનો સ્પેલિંગ લખાઈ જ ગયો હશે તો મને કહો તો કે આ શેનું ચિત્ર છે યસ આ છે સમ એટલે દાખલો શું છે આ સમનો સ્પેલિંગ શું થાય છે you am sum શું થાય છે સમનો સ્પેલિંગ s u m sum s u અને m ત્રણે જે છે એ બંને બ્લુ લાઈન ની વચ્ચે આવે છે ચાલો મારી સાથે સાથે બોલો s u m sum ફરીવાર e s u m હજી એકવાર U M. SUM. વેલ ડન ચાલો નેક્સ્ટ જોઈએ હવે જુઓ અહીં આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ ધ્યાનથી જુઓ અને તેનું સ્પેલિંગ તમારી બુકમાં જલ્દીથી લ્યો ઓકે સ્ટુડન્ટ્સ લોકે નું ખાસ ધ્યાન રાખવાનું છે જે લેટર જેટલી લાઈનમાં આવે એટલી લાઈનમાં જ લખાવો જોઈએ ઓકે તમારી જાતે તમારે ચેક કરવાનું છે તમારું વેલ ડન હવે તમારે આનો સ્પેલિંગ લખાઈ ગયો હશે તો મને કહો તો આ શેનું ચિત્ર છે શું છે આ આ છે સન એસયુએન સન સન એટલે સૂર્ય સન છે આ બરાબર ને ચલો જેટલા બાળકોએ આ રીતે એસ્યુએન લખ્યું છે ને એ લોકો સાચાની નિશાની કરી લે વેલ ડન ચાલો હવે હવે જુઓ આ શું છે. આ શેનું ચિત્ર છે આપણી સ્ક્રીન પર ધ્યાનથી જુઓ તો સ્ટુડન્ટ્સ શેનું ચિત્ર છે આ જલ્દી થી તેનું સ્પેલિંગ લખી લ્યો બુકમાં ફટાફટ લખી નાખવાનું છે પરંતુ રાઈટિંગ સારા બરાબર ને ઘણા બધા બાળકોને લખાઈ ગયો છે સ્પેલિંગ તો પણ થોડો સમય આપું છું જેથી બધા બાળકોને લખાઈ જાય વેરી ગુડ ચાલો હવે તમારે લખાઈ ગયું હશે તો કહો તો આ શું છે છે લેટર બંને બ્લુ લાઈનની વચ્ચે છે ખાલી આઈ નો ડોટ ઉપર છે એસઆઈ ચલો જેટલા બાળકોએ આ રીતે લખ્યું છે એ લોકો સાચાની નિશાની કરી લે વેરી ગુડ ચલો નેક્સ્ટ જોઈએ ચલો હવે જોશું સૌથી પહેલા જુઓ આ શેનું ચિત્ર છે શું છે આ ધ્યાનથી જુઓ તો સ્ટુડન્ટ્સ જલ્દી થી તેનો સ્પેલિંગ લખી લ્યો ઓકે કોઈએ પણ ખોટી ઉતાવળ કરવાની નથી સારા હેન્ડ સ્પેલિંગ લખવાનો છે વેરી ગુડ હવે તમારે સ્પેલિંગ લખાઈ ગયો હશે તો ચલો કહો તો મને આ શેનું ચિત્ર છે યસ આ છે ટેન વન ઝીરો ટેન ટેનનો સ્પેલિંગ થાય છે ટી ઈ એન ટેન ટી જે છે ઉપરની રેડ લાઈનને ટચ થાય છે ઈ અને એન બંને બ્લૂ ની વચ્ચે આવે છે આખો સ્પેલિંગ લખાઈ જાય પછી જ ટીનો લીટો કરવાનો છે ઓકે જેટલા બાળકોએ આ રીતે લખ્યું છે ટી ઈ એન ટેન એ લોકો સાચાની નિશાની કરી લે વેરી ગુડ ચાલો નેક્સ્ટ જોઈએ હવે જુઓ આ શેનું ચિત્ર છે અહીં ધ્યાનથી જુઓ અને તેનું સ્પેલિંગ જલ્દીથી નોટબુકમાં લખી લ્યો સ્ટુડન્ટ્સ ફટાફટ લખી નાખવાનું છે બધાએ વેરી ગુડ હવે તમારે આનો સ્પેલિંગ લખાઈ ગયો તો મને કહો તો કે આ શેનું ચિત્ર છે યસ આ છે ટેપ એટલે નળ ટેપ છે ટી એ પી ટેપ ટી જે છે ઉપરની રેડ લાઈન ને ટચ થાય છે એ બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે અને પીન નીચેની રેડ લાઈન થાય છે ટી એ પી ચાલો જેટલા લોકોએ આ રીતે લખ્યું છે સાચાની નિશાની કરી લ્યો વેરી ગુડ ચાલો હવે નેક્સ્ટ જોઈએ આ જુઓ શેનું ચિત્ર છે અહી ધ્યાનથી જુઓ તો સ્ટુડન્ટ્સ જલ્દી થી તેનું સ્પેલિંગ લખી લ્યો વેરી ગુડ ચાલો હવે તમારે લખાઈ ગયું હશે તો મને કહો તો આ શેનું ચિત્ર છે યસ આ છે ટોપ ટોપ ટી ટી ઓ પી ઉપરની રેડ લાઈન ને ટચ થાય છે ઓ બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે અને પી નીચેની રેડ લાઈન ને ટચ થાય છે જે લોકોએ આ રીતે લખ્યું છે સાચાની નિશાની કરી લે वेल well डन चलो नेक्स्ट જોઈએ ટી પછી આવે યુ હવે આપણે યુ પરથી સ્પેલિંગ્સ જોશું ઓકે ચલો જુઓ અહીં યુ પરથી શું છે સ્પેલિંગ શું થાય છે આનો સ્પેલિંગ શું છે આ જલ્દીથી થી લખી લ્યો સ્ટુડન્ટ્સ વેલ ડન ચાલો મને કહો તો આ શું છે છે અન્ન શું થાય છે સ્પેલિંગ યુ આર એન અન એ બંને બ્લૂ લાઇનની વચ્ચે લખાય છે ઓકે ચાલો જે લોકોએ આ રીતે લખ્યું છે સાચાની નિશાની કરી લે તેમનો સ્પેલિંગ સાવ સાચો છે ત્યારબાદ હવે જોઈએ યુ પછી શું આવે સ્ટુડન્ટ્સ યસ યુ પછી આવે વી હવે આપણે વી પરથી સ્પેલિંગ જોઈએ જુઓ તો આશેનું ચિત્ર છે જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો સ્ટુડન્ટ્સ વેરી ગુડ હવે તમારે લખાઈ ગયું હશે તો મને કહો તો આ શેનું ચિત્ર છે આ છે વેન વી એન ત્રણેય અક્ષર જે છે બંને બ્લૂ લાઇનની વચ્ચે લખાય છે ઓકે ચાલો જે બાળકોએ આ રીતે લખ્યું છે એમનો સ્પેલિંગ સાચો છે સાચાની નિશાની કરી લ્યો વેલન ચલો નેક્સ્ટ જોઈએ આ જુઓ શેનું ચિત્ર છે ધ્યાનથી જુઓ અને તેનો સ્પેલિંગ લખી લ્યો સ્ટુડન્ટ્સ વેલ ડન હવે તમારે લખાઈ ગયું હશે તો કહો તો મને કે આ શેનું ચિત્ર છે યસ વેરી ગુડ આ છે વાઝ વાઝનું સ્પેલિંગ શું થાય છે વી એ એસ ઇ વાઝ ચારેય જે લેટર છે બંને બ્લૂ લાઈનની વચ્ચે આવે છે ચલો જેટલા બાળકોએ આ રીતે લખ્યું છે સાચાની નિશાની કરી લે વેલ ડન ચલો નેક્સ્ટ જોઈએ વી પછી આવે ડબલ્યુ વેરી ગુડ ચાલો હવે આપણે ડબલ્યુ પરથી સ્પેલિંગ જોશું ચિત્ર જોઈશું તે પરથી સ્પેલિંગ લખશું ચલો આ જુઓ આ શેનું ચિત્ર છે ધ્યાનથી જોજો સ્ટુડન્ટ્સ જલ્દીથી લખી લેજો તેનો સ્પેલિંગ શું દેખાય છે અહીં સ્ક્રીન પર જલ્દીથી લખવાનું છે તેનું સ્પેલિંગ નું સ્ટુડન્ટ્સ ખાસ ધ્યાન રાખવાનું છે જે અક્ષર જેટલી લાઈનમાં આવે એટલી લાઈનમાં જ લખાવો જોઈએ વેલ ડન તો ચાલો મને કહો કે આ શેનું ચિત્ર છે શું દેખાય છે અહીં યસ આ છે વિન એટલે જીતવું જુઓ આ બાળક જીતી ગયો છે તેના હાથમાં ટ્રોફી છે ડબલ્યુ આઈ એન વિન જુઓ ત્રણેય જે લેટર છે બંને બ્લૂ લાઈનની વચ્ચે આવે છે ખાલી આઈનો ડોટ ઉપર લખાય છે તો આ રીતે લખ્યું છે એ લોકો જલ્દીથી સાચાની નિશાની કરી લે વેલ ડન ચાલો નેક્સ્ટ જોઈએ હવે હવે જુઓ આ શેનું ચિત્ર છે ધ્યાનથી જુઓ અને એનો સ્પેલિંગ લખી લ્યો તમને ખ્યાલ આવી જ ગયો હશે સારા હેન્ડરાઇટિંગમાં હવે એનો સ્પેલિંગ લખી લ્યો લાઈનનું ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ વેરી ગુડ કહો તો હવે આ શેનું ચિત્ર છે યસ આ છે વેટ વેટ એટલે ભીનું પલળેલું જુઓ આ બાળક ભીનું થઈ ગયો છે પાણીથી બરાબર ને એટલે આ છે વેટ ડબલ્યુ ઇ ટી વેટ વેટ એટલે બીનું જુઓ ડબલ્યુ અને ઈ બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે અને ટી ઉપરની રેડ લાઈન થાય છે ચલો આ રીતે લખ્યો હોય સ્પેલિંગ એ લોકો સાચાની નિશાની કરી લે હવે આગળ જોઈશું ડબલ્યુ પછી શું આવે યસ ડબલ્યુ પછી આવે એક્સ એક્સ પરથી જોઈએ હવે ચિત્ર જુઓ આ ચિત્ર છે આ પિક્ચર છે આપણી સ્ક્રીન પર જલ્દીથી તેનો સ્પેલિંગ લખવાનો છે આપણે જલ્દીથી લખી લ્યો તો સ્ટુડન્ટ્સ નું ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે વેરી ગુડ તો ચાલો કહો આ શેનું ચિત્ર છે આ ડોક્ટરના હાથમાં શું છે યસ આ તો એક્સ રેનું ચિત્ર છે એક્સ રેનો સ્પેલિંગ થાય છે એક્સ પછી નાનકડી લીટી કરવાની પછી આર એ વાય રે એક્સ રે ચલો જેટલા લોકોએ આ રીતે લખ્યો છે ને એક્સ રેનો સ્પેલિંગ એ લોકો જલ્દીથી સાચાની નિશાની કરી લે ચલો નેક્સ્ટ જોઈએ હવે એક્સ પછી શું આવે એક્સ પછી આવે વાય હવે આપણે વાય પરથી સ્પેલિંગ જોઈશું જુઓ અહીં આ ચિત્ર શેનું છે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ્સ અને એનો સ્પેલિંગ લખી લો ઘણા બધાને લખાઈ ગયું છે તો પણ થોડો સમય આપું છું હજી વેલ ડન તો ચાલો કહો કે આ શેનું ચિત્ર છે હં આ છે યસ સાચાની નિશાની છે યસ વાય એસ યસ બરાબર ને વાય જે છે એ નીચેની રેડ લાઈન ને ટચ થાય છે અને ઈ એસ બંને બ્લૂ લાઈનની વચ્ચે આવે છે તો ચલો જેટલા બાળકોએ આ રીતે લખ્યું છે ને વાય ઇએસ એ લોકો સાચાની નિશાની કરી લે વેરી ગુડ ચલો આગળ જોઈએ આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ ધ્યાનથી જુઓ ભાઈ આ શું છે શેનું ચિત્ર છે આ ચાલો જલ્દીથી આનો સ્પેલિંગ તમારી બુકમાં લખી લ્યો ઓકે નું ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ વેરી ગુડ તો કહો તો આ શું છે શેનું ચિત્ર છે આ છે યાક વાય એ કે યાક વાય જે છે એ નીચેની રેડ લાઈનને ટસ થાય છે એ બંને બ્લૂ લાઈનની વચ્ચે આવે છે અને કે ઉપરની રેડ લાઈનને ટચ થાય છે ઓકે તો ચલો સાચાની નિશાની કરી લો જે લોકોએ આ રીતે લખ્યું છે વેલ ડન નેક્સ્ટ જોઈએ આ શેનું ચિત્ર છે જુઓ તો સ્ટુડન્ટ્સ જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો ઓકે સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે યસ હવે તમારે લખાઈ ગયું હશે તો મને કહો તો આ શેનું ચિત્ર છે યસ આ છે યો આ એક રમકડું છે આ છે યો વાય જે છે નીચેની રેડ લાઈનને ટચ થાય છે અને ઓ બંને બ્લૂ લાઇનની વચ્ચે આવે છે અહીં પણ એ રીતે લખવાનું છે ચલો જેટલા લોકોએ આ રીતે લખ્યું છે સાચાની નિશાની કરી લે વેલ ડન સ્ટુડન્ટ ચલો હવે વાય પછી શું આવે વાય પછી આવે ઝેડ ઝેડથી હવે આપણે સ્પેલિંગ જોઈશું ઓકે રેડી છો ચલો જોઈએ અહીં જુઓ આ શેનું ચિત્ર છે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ્સ અને તેનું સ્પેલિંગ લખી લ્યો જલ્દીથી વેરી ગુડ તમારે આનો સ્પેલિંગ લખાઈ ગયો હશે તો મને કહો તો આ શેનું ચિત્ર છે હા આ છે ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય આ છે ઝૂ ઝેડ ડબલ ઓ ઝૂ ઝેડ જે છે નીચેની રેડ લાઇનને ટચ થાય છે અને બંને ઓ જે છે બંને બ્લુ લાઇનની વચ્ચે આવે છે ચલો જે લોકોએ આ રીતે લખ્યું છે સાચાની નિશાની કરી લ્યો વેલ લોન ચલો નેક્સ્ટ જોઈએ અહીં જુઓ આ શું છે શેનું ચિત્ર છે આ ધ્યાનથી જુઓ તો સ્ટુડન્ટ્સ ચલો જલ્દીથી તેનો સ્પેલિંગ લખી લ્યો હવે સારા હેન્ડરાઇટિંગમાં લખવાનું છે જે અક્ષર જેટલી લાઈનમાં આવે એટલી લાઈનમાં જ લખવાનું છે વેલ ડન તમારે હવે સ્પેલિંગ લખાઈ ગયો હશે તો મને બતાવો તો આ શેનું ચિત્ર છે આ હેપી ઝેપ ઓકે ઝેડ જે છે નીચેની રેડ લાઈન ને ટચ થાય છે આઈ બંને બ્લુ લાઈનની વચ્ચે આવે છે અને પી પણ નીચેની રેડ લાઈન ને ટચ થાય છે આખો સ્પેલિંગ લખાઈ જાય અહીં સુધી પછી જ પેન્સિલ ઉપાડવાની અને આઈ નો ડોટ કરવાનો ઓકે સ્ટુડન્ટ્સ વેલ ડન તો જે બાળકોએ આ રીતે લખ્યું છે સાચાની નિશાની કરી લે વેરી ગુડ સ્ટુડન્ટ્સ તો આજે આપણે ઝેડ સુધી સ્પેલિંગ્સનું રિવિઝન કરી લીધું છે બરાબર તમારે ઘરે આ બધા જ વર્ડ્સની પ્રેક્ટિસ કરવાની છે ઓકે થેન્ક યુ એવરી વન હેવ અ નાઇસ ડે ગુડ બાય